નમસ્કાર ઇન ગુજરાત ન્યૂઝ સાથે હું છું જયની. સમાચારોની શરૂઆત કરીએ ગોંડલથી. તો ગોંડલમાં ગર્ભવતી મહિલાને સ્વાઇન ફ્લૂ થયો છે. તાબડતોબ ડિલિવરી કરાવી સારવાર શરૂ કરાઈ. પ્રથમ ડિલિવરી માટે મહિલા ગોંડલથી માવતર જેતપુર ગઈ હતી, જ્યાં શરદી તાવ થતા ફરી સારવાર માટે આવીને રિપોર્ટમાં સ્વાઇન ફ્લૂ પોઝિટિવ આવતા પરિવારજનોના જીવ તાળવે ચોંટ્યા હતા. શહેરના નેશનલ હાઈવે પર આવેલ સટોડિયા સોસાયટી પાસે રહેતા અને જેતપુર માવતર ધરાવતા અલ્પાબેન રોનકભાઈ ગજરા ઉંમર વર્ષ 24 પોતાની પ્રથમ ડિલિવરી માટે પહોંચ્યા હતા. પ્રસૂતિની તારીખ નજીક હોય તે દરમિયાન જ શરદી તાવ વધી જતા સારવાર માટે ગોંડલ આવ્યા હતા. ટ્રસ્ટની હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલમાં ન્યુમોનિયા સસ્પેક્ટ જણાતા વધુ સારવાર માટે જેતપુર રોડ પર આવેલ કૃષ્ણા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં આવતા તેઓની ઝીણવટભરી સારવાર શરૂ કરવામાં આવી હતી અને સસ્પેક્ટેડ સ્પાઇન ફ્લૂ અંગેનો રિપોર્ટ રાજકોટ ગવર્મેન્ટ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો, જે પોઝિટિવ આવતા તુરંત જ તેમના પરિવારજનોની રજા મંજૂરી લઈ અલ્પાબેનનું સિઝેરિયન કરી પ્રસૂતિ કરાવવામાં આવી હતી અને નવજાત શિશુને આઈસીયુમાં એડમિટ કરવામાં આવ્યું હતું, જ્યારે અલ્પાબેનને ડોક્ટરોની નિગરાનીમાં આઇસોલેશન આઈસીયુ સ્પાઇન ફ્લૂ વિભાગમાં સારવાર આપવામાં આવી રહી છે. બ્યુરો રિપોર્ટ, એનએસ ગુજરાત ન્યૂઝ. We'll be right back.